સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરુડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાના શિક્ષકોની કામગીરી બિરદાવી 2020 અને 21ના વર્ષનું સારું પરિણામ મેળવનારનું સન્માન કર્યું. ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરુડી ગામની પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરોડી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાવીને નામાંકન કરાવ્યું હતું. તેમજ સરોડી પ્રાથમિક શાળામાં કુલ 37 બાળકો બાલવાટિકામાં અને 46 બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે સરોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે પધારેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓએ કાર્યક્રમમાં પોતાનું આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2020 અને 21 વર્ષે આજે પરિણામ મળ્યું છે, જે લોકો આગળ વધ્યા છે તેનું સન્માન કર્યું હતું. અને નોંધનીય છે કે આ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગના છેવાડાના ગામમાં પણ શાળાની સારી વ્યવસ્થા છે તેવી વાત કરી હતી. અને વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકો અભ્યાસ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન પીરસે છે તેવી જ પણ વાત જણાવી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આજે શિક્ષક બાળકોનું તમામ ધ્યાન રાખે છે, નાની નાની મુશ્કેલીઓમાં પણ શિક્ષક સહભાગી થાય છે, વાલીઓ પણ હવે પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપવા લાગ્યા છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરુડી ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને મારા નમસ્કાર. આમ આપણે જિલ્લાઓ અને જિલ્લાની અંદરનું છેલ્લું ગામ સરોડી, સરોડી એવું કહીએ આપણે કે ભાઈ આ જિલ્લાનું છેલ્લું ગામ છે. મારે આ વખતે જ્યાં જ્યાં ગયો, ડાંગ ગયો, તો ડાંગમાં પણ એ ગામ ડાંગ જિલ્લાનું છેલ્લું ગામ એમ, પણ ત્યાં પણ અને આજે અહીંયા હું આવ્યો છું તો ત્યાં પણ બંને જિલ્લાના છેલ્લા ગામે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જે રીતની કામગીરી થઈ છે, તો આજે આ બંને ગામ જે છેલ્લે કહીએ છીએ કે જિલ્લાનું છેલ્લું ગામ કહીએ છીએ, એના કરતાં જિલ્લાનું પહેલું ગામ કહેવાય એવા બધા જ કામો અહીંયા થયા છે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.